હેપી નવરાત્રિ. બીજી વસ્તુ મિત્રો આગળ આપણે જોઈએ એ વાત જોતા પહેલા આપણે એક નવા જ ડિજિટલ બોર્ડ સાથે તમારી સમક્ષ રજૂ થઈ ગયા છીએ. તો મિત્રો ખાસ જો તમારે હજુ પણ એજ્યુ સફર ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં એક નાનકડા એવા બેલ આઇકન હશે, એમની ઉપર પણ ક્લિક કરજો જેથી કરીને આવનારા નવા વિડીયો છે તમારા નોટિફિકેશન ઉપર મળતા રહેશે. અને હા મિત્રો, જો અમે તમારી સાથે રહી અને આટલી જો મહેનત કરતા હોય તો મિત્રો એક લાઇક તો બને જ તે. મિત્રો લાઇક્સ ચોક્કસ કરજો. અને બીજો હા, કે જો વિડીયોને અંતે છે કોઈને કોઈ એક છે કમેન્ટ્સ લખજો જેથી કરીને તમારા પ્રતિભાવ મળતા રહે અને અમને નવો નવો ઉત્સાહ જાગે. મિત્રો આજે આપણે જોવાના છીએ કે નવા કમ્પ્યુટરના નવા જ વિષય સાથે અને ખૂબ જ પરીક્ષાલક્ષી મુદ્દો છે. કારણ કે આમની અંદરથી દર વર્ષે છે પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછાય છે, એવી શોર્ટકટ કી વિશે આજે આપણે જોશું. તો મિત્રો ચાલો આપણે જોઈએ આજનો નવા વિષય સાથે કમ્પ્યુટરની અંદર આવતી શોર્ટકટ કી. તો ચાલો મિત્રો આગળ જોશું. પહેલી જ વાત આપણે કરીએ કે મિત્રો આ કમ્પ્યુટરને છે મુખ્યત્વે છે પાંચ ભાગમાં વહેંચવામાં આવ્યા છે. પહેલી વસ્તુ આપણે જોઈએ પાંચ ભાગ એટલે કયા કયા ભાગ. તો પહેલું કે F1 થી શરૂ કરી F12 સુધી, એટલે કે પહેલો ભાગ ફંક્શન કી. બીજો ભાગ આપણે જોઈએ તો આલ્ફાબેટ A to Z, જે વચ્ચે આલ્ફાબેટ અક્ષરો આવ્યા છે એ બધા જ A to Z, જે આપણો બીજો ભાગ છે. ત્રીજો ભાગ નંબરિક કી, 0 થી શરૂ કરી 9 સુધી કુલ 10 અંકો આવે છે. મિત્રો આ આપણો છે ત્રીજો ભાગ છે. ચોથો સ્પેશિયલ કી, જેમ કે આમની અંદર જોવો છો ટેબ, કેપ્સલોક, શિફ્ટ, કંટ્રોલ, અલ્ટર, બરાબર, એન્ટર, બેકસ્પેસ, આ દરેક એ આપણા છે સ્પેશિયલ કી છે. ત્યારબાદ આગળ જોઈએ સિમ્બોલક કી, કે અલગ અલગ સિમ્બોલો આપણે આપી શકીએ છીએ, જે તમે જો @ છે, હેઝ છે, પછી અલગ અલગ જે સંકેતો જે અહીંયા તમને જોવા મળી રહ્યા છે એ દરેક સંકેતોને છે આપણે અલગ વિભાગમાં વહેંચ્યા છે. મિત્રો આ કીબોર્ડ વિશે આપણા માટે ખૂબ જ અગત્યની માહિતીઓ છે કે જેના માટે આપણે જોશું. તો મિત્રો આપણે જોઈએ પહેલી જ વસ્તુ ફંક્શન કી. એક બેઝિક સામાન્ય પ્રશ્ન પૂછે ફંક્શન કી કેટલી છે, સરળતાથી આપણને યાદ પણ રહી જાય અને આવડી પણ જાય છે કે કોલ કીબોર્ડની અંદર ફંક્શન કી 5 આવેલી છે. બીજું મિત્રો એ પણ સામાન્ય એક પ્રશ્ન પૂછે કે કીબોર્ડની અંદર કેટલી કી આવેલી છે. તો મિત્રો જે ખાસ કચેરીઓની અંદર જે કીબોર્ડનો યુઝ થાય છે એમાં મુખ્યત્વે છે 104 કીનો ઉપયોગ કરવામાં આવતી એવી કીબોર્ડનો ઉપયોગ થાય છે. આ સિવાય હાલમાં જોવા મળે તો ખાસ 108, 110, 112 સુધીની કીવાળા કીબોર્ડ જોવા મળે છે કે જેમની અંદર મુખ્યત્વે છે અમુક કી છે એનો વધારે વખત છે રિપીટેશન થતું હોય છે, એટલે એ કી છે એ વધારે જોવા મળે છે. આપણે જોઈએ ફંક્શન કી માટેની સ્પેશિયલી શોર્ટકટ કી. મિત્રો ખાસ સાથોસાથ નોંધ કરતા જાજો જેથી કરીને ભવિષ્યની અંદર જે કાંઈ એક્ઝામો આવવાની છે એના માટે ખૂબ જ મહત્વનું અને ઉપયોગી બની રહેશે. પહેલું જોઈએ F1. F1 તમે જોઈ શકો છો મિત્રો, F1 નો ઉપયોગ સાથોસાથ નોંધ પણ કરતા જાજો. F1 નો ઉપયોગ થાય હેલ્પ એન્ડ સપોર્ટ, કે તમારે કોઈ પણ કમ્પ્યુટરની અંદર કોઈ પ્રશ્ન થયો, મૂંઝવણ થાય અને તમારે મદદની જરૂર પડી તો તમે કોનો ઉપયોગ કરી શકો છો, F1. મિત્રો ખાસ સાથોસાથ લખજો હેલ્પ એન્ડ સપોર્ટ, F1 મદદ માટે ઉપયોગી છે. ત્યારબાદ આપણે જોઈએ F2. F2 એટલે કે રીનેમ કરવા માટે, કોઈ પણ ફાઇલ કે ફોલ્ડર હોય ડાયરેક્ટ શોર્ટકટ રીતે તમારે રીનેમ કરવું હોય તો સીધો જ કીબોર્ડમાં જઈ અને ડાયરેક્ટ F2 દબાવશો તો સીધો જ એ શોર્ટકટ કી આપણને મળી જશે જેથી કરીને રીનેમ કરી શકાય, ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલી શકીએ છીએ. ત્યાર પછી F3. F3 નો ઉપયોગ કે કોઈ પણ માહિતી કે જેમ કે ફાઇલ છે, ફોલ્ડર છે, કોઈ પણ પેરેગ્રાફ છે એ તમારે શોધવો હોય અથવા કોઈ વર્કશીટ છે એ શોધવી હોય તો F3 દ્વારા સર્ચ કરી શકાય છે, કોઈ પણ માહિતી શોધી શકાય છે. પછી સ્પેલિંગ હોય, વર્ડ્સ હોય, સેન્ટેન્સ હોય કે કોઈ ફાઇલ હોય કે ફોલ્ડર હોય કે કોઈ પિક્ચર હોય, દરેક વસ્તુ શોધવા માટે ડાયરેક્ટ શોર્ટકટ કી છે F3. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ F4. F4 થોડીક વિશેષ માહિતી. F4 એટલે કે છેલ્લે તમે જે માહિતી કરી છે
એ ફરી વખત રિપીટ કરવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. જેમ કે આપણે રીડુ અને અંડુ જે જોઈએ છે, એ રીડુ અને અંડુ જે રીતે થાય છે એવી જ રીતે એફ ફોર નો ઉપયોગ છે કે છેલ્લે જે કાંઈ માહિતી કરેલી છે એને ફરી વખત રિપીટ કરવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ શોર્ટકટ રીતે એફ ફોર. આ સિવાય મિત્રો એફ ફોર નો બીજો પણ ઉપયોગ છે, તમને ખ્યાલ જ છે કે કોઈ પણ કીબોર્ડ વાળે શોર્ટકટ દ્વારા છે આપણે અલ્ટર પ્લસ એફ ફોર આપીએ તો શટડાઉન થઈ શકે છે, કમ્પ્યુટરને આપણે બંધ કરી શકીએ છીએ. શોર્ટકટ કે ફરી વખત અલ્ટર પ્લસ એફ ફોર તો કમ્પ્યુટર બંધ થાય. બાકી એફ ફોર કે જેના માટે આપણે કર્યું કે છેલ્લે જે માહિતી છે કરી હતી અને ફરી વખત રિપીટ કરવા માટે ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ એફ ફાઈવ, એફ ફાઈવ નો ઉપયોગ તો કે પહેલું જ કે સામાન્ય કે કમ્પ્યુટરને છે વધારે સ્પીડ કરવા માટે આપણે રિફ્રેશ કરવા માટે ઉપયોગ કરીએ. એફ ફાઈવ ના મિત્રો 2-3 ઉપયોગો છે, એટલે ખાસ આપણે ધ્યાન કરીએ અને સાથોસાથ નોંધશું પણ કે એફ ફાઈવ એટલે પહેલું રિફ્રેશ કરવા માટે. બીજું, આપણે જ્યારે પાવર પોઈન્ટ અંદર કામ કરીએ છીએ ત્યારે પાવર પોઈન્ટનો છે સ્લાઇડ શો જોવા માટે, સ્લાઇડ શો જોવા માટે પણ આપણે કોનો ઉપયોગ કરી શકીએ છીએ એફ ફાઈવ. પેલું રિફ્રેશ કરવા માટે, બીજો છે સ્લાઇડ શો જોવા માટે, અને ત્રીજું નોટ પેડ માટે ફક્ત લાગુ પડશે કે ડાયરેક્ટ શોર્ટકટ કી દ્વારા નોટ પેડની અંદર આપણે ડેટ એન્ડ ટાઈમ એડ કરી શકીએ છીએ. મિત્રો ડેટ એન્ડ ટાઈમ એડ કરવા માટે એફ ફાઈવ, બીજો રિફ્રેશ કરવા માટે, અને ત્રીજું પાવર પોઈન્ટની અંદર છે પ્રેઝન્ટેશન જોવા માટે, સ્લાઇડ શો જોવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ એક F6 નો છે આપણે એક સામાન્ય માહિતી, પછી એના વિશે વિસ્તારથી આપણે જોશું. એમનો ઉપયોગ છે URL બાર ઉપર જવા માટે, URL બાર ઉપર જવા માટે. પછી URL વિશે આપણે ડિટેલમાં વિસ્તારથી જોવાનું છે, સોફ્ટવેર વિભાગમાં જોશું એના વિશે વિસ્તારથી આપણે જોશું. ત્યારબાદ મિત્રો અગાઉની હમણાં જ એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન F7 સ્પેલિંગ એન્ડ ગ્રામર ચેક કરવા માટે, સ્પેલિંગ એન્ડ ગ્રામર ચેક કરવા માટે. જેમ કે સ્પેલિંગ, તો મિત્રો ઘણી વખત આપણે જોતા હશું તો સ્પેલિંગની નીચે છે રેડ લાઇટ આવતી હોય. કેવી લાઇટ આવતી હોય? રેડ લાઇટ. જેમ કે આપણે જોઈએ કે ઘણી વખત છે આવી રીતે રેડ લાઇટ આવતી હોય તો એનો મતલબ એ શું દર્શાવે છે કે અહીંયા જે સ્પેલિંગ હશે એ તમારો ગ્રામેટિકલ રીતે ભૂલવાળો છે. ઘણી વખત સ્પેલિંગમાં છે, ધારો કે આપણે સ્પેલિંગ લખ્યો હોય તો ઘણી વખત સ્પેલિંગની નીચે છે ગ્રીન લાઇટ આવતી હોય, અને સંપૂર્ણ વાક્ય લખ્યું હોય કે એપલ ઇઝ એ રેડ. ધારો કે એક સેન્ટેન્સ લખ્યું છે, પહેલી વસ્તુ કે આપણે જે જોયું હતું સ્પેલિંગ માટે નીચે રેડ લાઇટ આવતી હોય, ત્યારબાદ કોઈ વાક્ય રચનાની અંદર જો કોઈ ભૂલ હશે તો નીચે ગ્રીન લાઇન આવશે. ગ્રીન લાઇન એનો મતલબ કે તમે ગ્રામરની દ્રષ્ટિએ વાક્ય લખ્યું છે, ભૂલ ભરેલું લખ્યું છે તો નીચે ગ્રીન લાઇન આવશે, અને સ્પેલિંગ કોઈ ભૂલવાળું હશે તો નીચે રેડ લાઇટ આવશે. મિત્રો આ ખાસ ભૂલશો નહીં, આપણા માટે અગત્યનું બને રહે છે. ત્યારબાદ આગળની આપણે શોર્ટકટ કી જોઈએ F8 વિશે માહિતી. બરોબર મિત્રો, તો ખાસ કરીને F8 એટલે કે કોઈ પણ કમ્પ્યુટરને આપણે છે સેફ મોડમાં લાવવા માટે. સેફ મોડ એટલે અમુક સમય મર્યાદા માટે આપણે કમ્પ્યુટરનો વિશેષ ઉપયોગ ન કરવો હોય તો સેફ મોડ આપેલો હશે, એટલે છેલ્લે તમે જે ફાઇલ કે ફોલ્ડર ઉપર કામ કરતા હશો એ ફાઇલ કે ફોલ્ડર એ ત્યાં ને ત્યાં સ્થગિત રહેશે, પણ કમ્પ્યુટર સેફ મોડ અવસ્થામાં હશે. પછી તમારે 2-5 કલાકનો કોઈ એવો કામગીરી જવલ્લે આવી ગઈ તો તમે બહાર ગયા પાછા રિટર્ન આવશો, એટલે તમે F8 આપશો એટલે ફરી પાછા જે ફાઇલ કે ફોલ્ડર ઉપર તમે કામ કરો છો ત્યાં પહોંચી જશો. મિત્રો આપણે અત્યાર સુધી F1, F2, F3, F4, F5, F6, F7 સુધીની માહિતી જોઈ. બરોબર, તો મિત્રો આ ખાસ તમારે ભૂલાવવું જોઈએ નહીં. ફરી વખત યાદ કરીએ, F1 હેલ્પ એન્ડ સપોર્ટ, F2 તો કે રીનેમ કરવા માટે, F3 તો કે સર્ચ કરવા માટે, F4 તો કે અલ્ટર પ્લસ F4 તો એક શટડાઉન કરવા માટે, અને બાકી F4 એટલે કે આપણે છેલ્લે જે કાંઈ માહિતી આપી હતી એ પછી રિપીટ કરવા માટે, F5 તો કે રિફ્રેશ કરવા માટે, પ્રેઝન્ટેશન જોવા માટે, અને છેલ્લું નોટપેડની અંદર ડેટ એન્ડ ટાઈમ એડ કરવા માટે. પછી F6 જોયું તો URL બાર ઉપર જવા માટે, F7 એટલે સ્પેલિંગ અને ગ્રામર ચેક કરવા માટે. ત્યારબાદ આપણે જોઈએ F8 કે F8 ની હમણાં આપણે વાત કરી. બરોબર મિત્રો, ત્યાર પછી આવે છે
F9 F9 એટલે શું? પહેલા તો એક આનો કોઈ ખાસ ઉપયોગ નથી થતો, પણ હા કે ફિલ્ડની અંદર છે કોઈ પણ વસ્તુ તમારે અપડેટ કરવી હોય, વસ્તુને અપડેટ કરવા માટે ફાઇલની અંદર કોઈ વસ્તુ અપડેટ કરવી હોય તો એના માટે શોર્ટકટ રીતે તમે છે F9 નો છે ઉપયોગ કરી શકો છો. મિત્રો જો આપણે આ ખાસ ફંક્શન કે આપણે જોઈ રહ્યા છે એમાં કે મિસ્ટેક ન થાય, દરેક વસ્તુ જો તમારે નોંધવાની બાકી હોય તો સાથોસાથ છે નોંધ પણ કરતા રહેજો. પછી F10 ફક્ત ને ફક્ત MS વર્ડ માટે લાગુ પડે છે, MS વર્ડ ની અંદર શોર્ટકટ કી એક્ટિવેટ કરવા માટે. ફરી વખત F10 MS વર્ડ માં શોર્ટકટ કી એક્ટિવેટ કરવા માટે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ F11, સરળ ઉપયોગ છે કે તમે જે કીબોર્ડ ઉપર કામ કરી રહ્યા છો એ મોનિટર ને છે ફૂલ સ્ક્રીન માં જોવા માટે. ફરી વખત F11 મોનિટર ને ફૂલ સ્ક્રીન માં જોવા માટે. અને ત્યારબાદ છે F12 સરળ છે કે જે કઈ માહિતી તમે ફાઇલ ફોલ્ડરમાં બનાવી છે એ ફાઇલ અને ફોલ્ડરને સેવ એજ આપવા માટે. મિત્રો સેવ અને સેવ એજમાં તમે ભૂલ નહીં કરતા, ફક્ત સેવ આપ્યું હશે તો તમારા ને તમારા નામની એક જ ફાઇલ સેવ થશે. કેટલી ફાઇલ? એક જ. પરંતુ જો તમે સેવ એજ આપ્યું હશે તો તમારા ને તમારા નામની ફાઇલ એક થી વધુ સેવ થશે. મિત્રો આ ખાસ ન ભૂલો. મિત્રો આપણે ફંક્શન કી જોઈ, જો તમારે નોટ કરવાની બાકી હોય તો સાથોસાથ નોટ કરતા રહેજો. ત્યારબાદ હવે આપણે આગળની શોર્ટકટ કી વિશે જોશું. ત્યારબાદ આપણે મિત્રો નેક્સ્ટ જોઈએ અન્ય શોર્ટકટ કી કે જેમની અંદર આપણે જોઈએ એક સામાન્યતઃ કે Alt+F4 આપશું તો છે એ આ Alt+F4 આપવાથી છે જે કઈ વિન્ડોઝ છે ચાલુ છે એ બંધ થઈ જશે. ત્યારબાદ બીજી એક શોર્ટકટ કી જોઈએ કે Alt+F8 તો એના દ્વારા છે આપણે જે કઈ પ્રોગ્રામો છે એ બધા પ્રોગ્રામોને મિનિમાઇઝ કરવા માટે આપણે ફરી વખત જોઈએ Alt+F8 નો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી Alt+Shift જે અહીંયા આપેલી છે કે Alt+Shift આ બંને Alt+Shift જ્યારે આપણે આપીએ છીએ ત્યારે ખાસ કરીને છે આપણે અલગ અલગ ભાષાઓ બદલીએ છીએ એ ભાષાઓ બદલવા માટે ઉપયોગ થાય છે. ભાષા બદલવા માટે Alt+Shift નો ઉપયોગ થાય. મિત્રો આપણે ત્રણ શોર્ટકટ કી અલગથી જોઈ, Alt+F4 તો કે વિન્ડોઝ બંધ કરવા માટે, Alt+F8 તો કે જે કઈ પ્રોગ્રામો છે એને નાની સાઈઝ કરવા માટે, Alt+Shift તો કે ભાષા બદલવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ Control+Greater Than બરોબર. તો Control+Greater Than આપણે જોઈ શકીએ કંટ્રોલ એને પ્લસ ગ્રેટર ધેન તો કે એના દ્વારા આપણે શું જાણી શકીએ તો કે જે અક્ષરો ફોન્ટ છે એ અક્ષરો ફોન્ટની એક સાઈઝ વધારવા માટે, એક અંક સાઈઝ હોય છે જો વધારે, બાકી તમે જનરલી સામાન્ય જોતા હોય તો ફોન્ટ છે 8, 12, 16, 24 આ અંકોની અંદર છે ક્રમિક વધારો થતો હોય, પરંતુ જો તમે Control+Greater Than આપશો તો જે અક્ષરોની સાઈઝ એમાં એક અંકનો વધારો થશે. ત્યારબાદ એવું છે Control+Less Than દ્વારા છે એક અંક છે ઘટાડો થાય છે. મિત્રો પહેલામાં ગ્રેટર ધેનમાં વધારો થયો, લેસ ધેનમાં ઘટાડો થયો. ત્યારબાદ આપણે જોઈએ Control+Equal તો કે સબસ્ક્રિપ્શન માટે છે કે જેમ કે રસાયણ શાસ્ત્રોની અંદર H2O છે અથવા તો અન્ય કોઈ છે સમીકરણોના ઉકેલ આપણે લેવા હોય તો એ સબસ્ક્રિપ્શનના ઉકેલો લેવા માટે, સમીકરણોના ઉકેલ લેવા માટે આપણે જેનો ઉપયોગ કરીએ છીએ એ Control+Equal. પછી મેથેમેટિક્સની અંદર પણ આપણે ઉપયોગ કરીએ છીએ કે મેથેમેટિક્સની અંદર છેલ્લે આપણે એનું પરિણામ જાણવા માટે પણ Control+Equalનો ઉપયોગ કરી શકીએ છીએ. આ સિવાય જો કદાચ Control+Shift++ આવે, Control+Shift અને પછી ડબલ વખત ++ Control+Shift++ કરશું તો સુપર સબસ્ક્રિપ્શન આવે કે જે ખાસ ગણિત માટે વધારે વપરાય છે કે ગણિતના સમીકરણો
ગણિતના સમીકરણો છે એનો ઉકેલ મેળવવા માટે કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ પ્લસ નો ઉપયોગ આપણે કરી શકીએ છે. મિત્રો આટલી વસ્તુ છે, ખાસ ભૂલાવી ન જોઈએ. ત્યારબાદ આગળ આપણે વિશેષ શોર્ટકટ કી જોઈએ. તો વિશેષ શોર્ટકટ કી ની અંદર છે જોઈએ કંટ્રોલ પ્લસ શિફ્ટ અને પછી એ આપીશું. કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ એ આપીશું તો બધા અક્ષરો છે કેપિટલ થઈ જશે. બધા અક્ષરો છે કેપિટલ થઈ જશે. અને એવી જ રીતે કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ કે આપીશું તો બધા જ અક્ષરો ફરી પાછા સ્મોલ થઈ જશે. મિત્રો આટલી વસ્તુ યાદ રહે કે આપણે જે અલ્ટ્રલ પ્લસ એફ ફોર, અલ્ટર પ્લસ એફ એટ, અલ્ટ્રલ પ્લસ શિફ્ટ, કંટ્રોલ પ્લસ લેસ ધેન, કંટ્રોલ પ્લસ ગ્રેટર ધેન, કંટ્રોલ પ્લસ ઇક્વલ, કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ પ્લસ અને આગળ જોઈએ કંટ્રોલ પ્લસ અને શિફ્ટ પ્લસ એ અને કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ કે, આ વસ્તુ છે સાથોસાથ નોટ કરતા રહેજો મિત્રો, કારણ કે આપણા માટે ખૂબ જ અગત્યનું પરીક્ષાલક્ષી મુદ્દો બની જાય છે. ત્યારબાદ નેક્સ્ટ આપણે આગળ જોશું. ત્યારબાદ મિત્રો આગળ આપણે શોર્ટકટ કી ની અંદર વાત કરીએ તો આલ્ફાબેટ સાથે જે શોર્ટકટ કી આવે છે કંટ્રોલ પ્લસ એ થી શરૂ કરી કંટ્રોલ પ્લસ ઝેડ સુધી, એ આપણા માટે અગત્યની છે. કંટ્રોલ પ્લસ એ કરશું, કંટ્રોલ પ્લસ એ કરશું તો બધી જે કઈ માહિતીઓ તમે પેરેગ્રાફ્સ ની અંદર લખી છે બધી જ માહિતીઓ છે એક સાથે સિલેક્ટ કરવા માટે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. કંટ્રોલ પ્લસ એ સિલેક્ટ કરવા માટે. ત્યારબાદ કંટ્રોલ પ્લસ બી, કંટ્રોલ પ્લસ બી બરાબર, એ કંટ્રોલ પ્લસ બી કરશું તો એ બધા અક્ષરોને બોલ્ડ કરવા માટે, ઘાટા કરવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ કંટ્રોલ પ્લસ બી. ત્યાર પછી કંટ્રોલ પ્લસ સી, તો કે કંટ્રોલ પ્લસ સી છે જેનો ઉપયોગ આપણે કરશું એટલે જે કઈ માહિતીઓ છે એની કોપી કરવા માટે આપણે કંટ્રોલ પ્લસ સી નો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ જોઈએ કંટ્રોલ પ્લસ ડી, કંટ્રોલ પ્લસ ડી, તો કે એનાથી છે જે કઈ ફોન્ટ છે એ ફોન્ટ આપણે બદલી શકીએ છીએ. અલગ અલગ પ્રકારના ફોન્ટ આવતા હોય છે, જે ફોન્ટને છે આપણે જે જુદી જુદી લેંગ્વેજના પણ ફોન્ટ હોય છે તો એ અલગ અલગ ફોન્ટને આપણે બદલવા માટે ડાયરેક્ટ કંટ્રોલ પ્લસ ડી કરી શકીએ છીએ. ત્યાર પછી કંટ્રોલ પ્લસ ઈ, કંટ્રોલ પ્લસ ઈ કે જેનો ઉપયોગ તમે કરશો જેથી કરીને છે જે કઈ માહિતી છે સેન્ટરમાં અલાઇમેન્ટ કરવા માટે, કે એને યોગ્ય છે ફકરાની અંદર તમારે ગોઠવણી કરવી હોય તો એ ગોઠવણી તમે કરી શકો છો શોર્ટકટ રીતે. ડાયરેક્ટ સીધી જ ગોઠવણી કંટ્રોલ પ્લસ ઈ કરવાથી એલાઇમેન્ટ થઈ શકે છે. ત્યારબાદ આગળ જોઈએ કંટ્રોલ પ્લસ એફ, તો તમને ખ્યાલ જ છે કંટ્રોલ પ્લસ એફ કે જેનાથી જે કઈ માહિતી છે વસ્તુ છે એને ફાઇન્ડ કરવા માટે આપણે શોર્ટકટ કી કરીએ છીએ, જેથી કરીને એક નાનકડા બિલોરી કાચ જેવો એક સંકેત આવશે, ત્યાં બાજુમાં કર્સર હશે, ત્યાં તમે જે કઈ માહિતી ટાઈપ કરશો એ દરેક માહિતી છે તમે શોધી શકો છો. એના માટે શોર્ટકટ છે કંટ્રોલ પ્લસ એફ. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોશું. ત્યારબાદ આગળ આપણે જોઈએ કંટ્રોલ પ્લસ જી, તો કે કંટ્રોલ પ્લસ જી જ્યારે કરશો ત્યારે ગો ટુ કોઈ પણ પેજ છે અથવા કોઈ પણ ફોલ્ડર છે કે ફાઇલ ઉપર કે કોઈ પણ વર્કશીટ છે એ વર્કશીટ ઉપર તમારે જવા માટે ડાયરેક્ટ શોર્ટકટ કી તમે કંટ્રોલ પ્લસ જી કરશો તો છે ડાયરેક્ટ ત્યાં સુધી પહોંચી શકો છો. ત્યારબાદ આપણે જોઈએ કંટ્રોલ પ્લસ એચ, કંટ્રોલ પ્લસ એચ તો કે રિપ્લેસ કરવા માટે આપણે ખાસ ઉપયોગ કરીએ છીએ, કે જેથી કરીને કોઈ પણ ફકરો લખ્યો છે, ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ કે મહાત્મા ગાંધી વિશે લખ્યો છે પરંતુ ભૂલથી એમાં મહાત્મા ગાંધીના નામની જગ્યાએ સુભાષચંદ્ર બોઝ લખી નાખ્યું છે તો તમારે છે એ નામની જગ્યાએ છે આખા ફકરાની અંદર છે બીજું નામ એટલે કે મહાત્મા ગાંધી લખવું હોય તો એના માટે તમે ડાયરેક્ટ શોર્ટકટ કંટ્રોલ પ્લસ એચ કરવાથી એ ત્યાં પછી રીનેમ એટલે કે નામ ચેન્જ કરી નાખવાનું, સુભાષચંદ્રની જગ્યાએ ગાંધીજી લખી નાખવાનું, જેથી કરીને આખા ફકરાની અંદર દરેક જગ્યાએ ફરી પાછા ગાંધીજીનું નામ આવી જશે. આવી રીતે રિપ્લેસ કરવા માટે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી કંટ્રોલ પ્લસ આઈ, કંટ્રોલ પ્લસ આઈ તો કે એનાથી છે ઇટાલિક એટલે કે ત્રાસા અક્ષરો કરવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી કંટ્રોલ પ્લસ જે, કંટ્રોલ પ્લસ જે તો કે માહિતી જસ્ટિફાઈડ, જસ્ટિફાઈડ એટલે ફકરાને યોગ્ય છે વ્યવસ્થામાં ગોઠવવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર મિત્રો, ફરી વખત કંટ્રોલ જી, કંટ્રોલ એચ, કંટ્રોલ આઈ, કંટ્રોલ જે અને છેલ્લે આપણે જોઈએ કંટ્રોલ પ્લસ કે,
તો કે નવું કોઈ ફાઇલ કે ફોલ્ડર હોય કે કોઈ ફકરો હોય એમની અંદર હાઇપરલિંક એડ કરવા માટે. મિત્રો પહેલો પ્રશ્ન તમને એ થશે કે હાઇપરલિંક એ શું છે, તો કે ફાઇલ કે ફોલ્ડર ની અંદર એવું કોઈ સ્થાન જગ્યા કે જ્યાં તમે માહિતી ચૂકી ગયા હોય અથવા તો એ માહિતી કે જે તમારે છે કોઈ એક જગ્યાએ છે સંતાડવી છે, તો એના માટે તમે હાઇપરલિંક એડ કરી શકો છો. અને એ હાઇપરલિંક ની અંદર જ્યારે માઉસનું કર્સર ત્યાં પહોંચશે ત્યારે હાઇપરલિંક ખુલી હશે, બાકી એ હાઇપરલિંક એક ચોરસ નાના એવા ખાનાની અંદર છે, સંકેત હશે પીળા કલરનો, એ સંકેત ઉપર તમે જ્યારે જશો ત્યારે એ હાઇપરલિંક ની અંદર જે કઈ કમેન્ટ્સ લખી હશે એ ખુલશે. બરોબર મિત્રો, અહીં સુધી આપણે જોયું. ત્યારબાદ નેક્સ્ટ આગળ જોઈએ, કંટ્રોલ પ્લસ એલ જોઈએ. કંટ્રોલ પ્લસ એલ નામના આધારે જ ખબર પડી જાય કે કંટ્રોલ પ્લસ એલ કરવાથી લેફ્ટ બાજુ જવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ કે બરોબર. ત્યાર પછી કંટ્રોલ પ્લસ એમ, કંટ્રોલ પ્લસ એલ ખ્યાલ આવ્યો કે લેફ્ટ તરફ છે જવા માટે, કંટ્રોલ પ્લસ એમ આ થોડી વિશેષ બાબતો છે કે નોટપેડમાં નવી લાઈન એડ કરવા માટે. બરોબર મિત્રો, નોટપેડમાં નવી લાઈન એડ કરવા માટે આપણે કંટ્રોલ પ્લસ એમ નો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ કંટ્રોલ પ્લસ એન, એના વિશે તો તમે જાણો જ છો કે કોઈ પણ નવી ફાઇલ કે ફોલ્ડર આપણે લેવું હોય તો ડાયરેક્ટ શોર્ટકટ કી કંટ્રોલ પ્લસ એન કરવાથી તમને મળી જશે. ત્યાર પછી કંટ્રોલ પ્લસ ઓ, તો એનો પણ તમને ખ્યાલ જ છે કે જે કઈ ફાઇલ કે ફોલ્ડર તમે સેવ કરેલા છે એ ફાઇલ કે ફોલ્ડરને ઓપન કરવા માટે, ખોલવા માટે આપણે કંટ્રોલ પ્લસ ઓ નો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ કંટ્રોલ પ્લસ પી, કંટ્રોલ પ્લસ પી, કંટ્રોલ પ્લસ પી કરવાથી છે જે કઈ ફાઇલ કે ફોલ્ડર છે એને પ્રિન્ટ કરવા માટે આપણે શોર્ટકટ ડાયરેક્ટ ઉપયોગ કરી શકીએ છીએ. પછી કંટ્રોલ પ્લસ પી કરવાથી એ પ્રિન્ટ પ્રક્રિયા, એના માટે પહેલા છે પ્રિન્ટ પ્રિવ્યુ આવશે, પછી આપણે પ્રિન્ટ કરી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોશું કંટ્રોલ પ્લસ, આગળ આપણે જોઈએ કંટ્રોલ પ્લસ એસ. કંટ્રોલ પ્લસ એસ, તો કે એના આધારે તમને ખ્યાલ છે કે ફાઇલ છે એને સેવ કરવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. એ પહેલા આપણે એક માહિતી જોઈ કે કંટ્રોલ પ્લસ આર, તો જેવી રીતે કંટ્રોલ પ્લસ એલ હતું તો લેફ્ટ એલાઇમેન્ટ હતું, તો એવી જ રીતે કંટ્રોલ પ્લસ આર હોય તો રાઈટ, એટલે કે જમણી બાજુના ફકરાઓની વ્યવસ્થિત ગોઠવણી કરવા માટે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ કંટ્રોલ પ્લસ ટી, કંટ્રોલ પ્લસ ટી, થોડીક વિશેષ માહિતી છે કે વર્ડ બોક્સમાં, વર્ડ બોક્સ એટલે કે વર્ડ પેડ હોય એમની અંદર છે ટૂલ બોક્સ, વર્ડ બોક્સ ની અંદર કે વર્ડ પેડ આપણે જેને કહીએ છીએ, વર્ડ પેડ ની અંદર ટૂલ બોક્સ એડ કરવા માટે જે અલગ અલગ ચિત્રો કે અલગ અલગ છે ગ્રાફ્સ આપણે દોરવા માટે જે ઉપયોગ કરીએ છીએ એવા ટૂલ બોક્સ નો આપણે એમાં ઉપયોગ કરવા માટે છે એડ કરી શકીએ છીએ કંટ્રોલ પ્લસ ટી. ત્યારબાદ કંટ્રોલ પ્લસ યુ, કંટ્રોલ પ્લસ યુ, કંટ્રોલ પ્લસ યુ કરવાથી નીચે છે અંડરલાઈન આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો આગળ આપણે જોશું કંટ્રોલ પ્લસ વી, કંટ્રોલ પ્લસ વી. મિત્રો કંટ્રોલ પ્લસ વી આપણે જ્યારે પણ કરશું ત્યારે માહિતીને છે જો તમે સિલેક્ટ કે એવું કરેલી છે તો એક સ્થળેથી બીજા સ્થળે આપણે પેસ્ટ કરી શકીએ છીએ કંટ્રોલ પ્લસ વી, તો કે પેસ્ટ કરવા માટે. ત્યારબાદ કંટ્રોલ પ્લસ વી બાદ આપણે જોઈએ કંટ્રોલ પ્લસ ડબલ્યુ, ડાયરેક્ટ સીધી જ ખ્યાલ આવી જાય કે કંટ્રોલ પ્લસ ડબલ્યુ કરવાથી વિન્ડોઝ એ ક્લોઝ કરી શકાય છે. ત્યારબાદ જોઈએ કંટ્રોલ પ્લસ એક્સ. મિત્રો કંટ્રોલ પ્લસ એક્સ ની આપણે વાત કરીએ તો જેમની અંદર છે જે કઈ માહિતીઓ તમે સિલેક્ટ કરેલી છે એ માહિતીઓને છે કટ કરવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ કંટ્રોલ પ્લસ એક્સ વાય, કંટ્રોલ પ્લસ વાય કરવાથી જે કઈ માહિતીઓ કરેલી છે તેને રીડુ કરવા માટે, માહિતીઓ સિલેક્ટ કરેલી છે એને રીડુ કરવા માટે. અને ત્યારબાદ છેલ્લે કંટ્રોલ પ્લસ ઝેડ, તો કે રીડુ કરેલી માહિતીને છે ફરી પાછી અન્ડો કરવા માટે, રીડુ કરેલી ફાઇલને અન્ડો કરવા માટે. મિત્રો આજે આપણે શોર્ટકટ કી જોઈ કમ્પ્યુટરની અંદર કે જેમની અંદર ફંક્શન કી જોઈ, પછી એક વિશિષ્ટ કી જોઈ અને બાકી કંટ્રોલ પ્લસ એ થી શરૂ કરી કંટ્રોલ પ્લસ ઝેડ સુધીની જે આપણા માટે ખૂબ જ મહત્વની છે. તો મિત્રો આ ફંક્શન કી જો તમારે
શોર્ટકટ કી છે એ દરેક વસ્તુ નોંધવાની બાકી હોય તો સાથોસાથ વિડીયો જોતા જોતા છે એ નોંધ કરી લેશો જેથી કરીને આવનારી પરીક્ષા માટે આપણા ખૂબ જ અગત્યનું બની રહે. મિત્રો આ શોર્ટકટ કી વિશેનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ્સ દ્વારા અમને ચોક્કસલી જવાબ આપજો. આગળ આપણે છે દરેક વખતે કહીએ જ છીએ કે મિત્રો તમને જો વિડીયો સરસ લાગે તો તમે તમારા ફ્રેન્ડ સર્કલની અંદર શેર કરો, કમેન્ટ્સ આપો, લાઇક્સ કરો અને જો હજુ પણ તમે આ ચેનલમાં નવા હો તો ખાસ સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા અને બાજુમાં નાનકડા બેલ આઇકનને ક્લિક કરવાનું નહીં ભૂલતા જેથી કરીને તમે નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે. મિત્રો અહીંયા આપણે શોર્ટકટ કી કમ્પ્લીટલી પૂરી કરી જેથી કરીને એમાં ખાસ કરીને અગત્યની આપણે જોઈ છે કે ફંક્શન કી છે કીબોર્ડની અંદર, આ ઉપરાંત અન્ય શોર્ટકટ કી જોઈ છે, ફક્ત કીબોર્ડ માટેની જનરલ કી જોઈ છે. વર્ડમાં, એક્સેલમાં, પાવરપોઇન્ટમાં, પેન્ટ બ્રશમાં, દરેકમાં દરેક વિભાગની જુદી જુદી શોર્ટકટ કી હોય છે પણ આપણા માટે પરીક્ષા લક્ષી પહેલાં તો જનરલ શોર્ટકટ કી ખૂબ જ અગત્યની હોય છે. તો મિત્રો આપણે અહીં સુધી વિડીયો કમ્પ્લીટ કર્યો છે ત્યાં સુધીનો ખાસ જો નોંધ બાકી હોય તો હજુ યાદ કરાવું છું, નોંધ કરતા રહેજો જેથી કરીને આપણા માટે ખૂબ જ અગત્યનું બની રહે. તો મિત્રો જય હિન્દ જય ભારત સાથે આપણે પૂર્ણ કરીએ.